માં રસ્તા પૈકીની જગ્યા ઉપર આચરવામાં આવેલા દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી છે. આ દબાણો અંગે ઉઠી રહેલી ફરિયાદના પગલે આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ડીસાના ડોક્ટર હાઉસ ખાતે પહોંચી હતી. પાલિકાની ટીમ દ્વારા આજે જેસીબી મશીન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક દુકાનદારો અને ડીસા નગરપાલિકાની ટીમ વચ્ચે ગરમા ગરમી પણ સર્જાઈ. ડીસા નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરીને અહીં રસ્તાને પહોળો કરવાના હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે દુકાનદારોએ પાલિકાની આ કાર્યવાહીને ભેદભાવ ભરી જણાવી ડીસા નગરપાલિકાની કામગીરી સામે કેટલાક વેધક સવાલો ઉભા કર્યા. સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ભેદભાવ કરવામાં આવે છે અને પાલિકા દ્વારા જો દબાણો હટાવવા હોય તો સમગ્ર ડોક્ટર હાઉસમાં આચરવામાં આવેલા દબાણોને દૂર કરવા જોઈએ. ડોક્ટર હાઉસ એરિયામાં અમુક ગળીમાં દબાણ નથી તોડ્યા અને આ એક જ ગળીમાં દબાણ તોડવાનું વાલા દવાલાની નીતિ કેમ રાખે છે? મારું સાહેબ એક જ છે, તોડો તો બધાનું તોડો, ન તોડો તો કોઈનું ન તોડો. પછી બીજી વસ્તુ કે અમે અમારો પ્લોટ ખુલ્લો રાખ્યો છે ગાડીઓ પાર્કિંગ કરવા માટે, તો ડોક્ટરોએ પણ એ રીતે બધાને જે રીતે એક બે ગાડીનું પાર્કિંગ રાખવું જોઈએ એમને, બરાબર કોઈએ એ પ્રમાણે પાર્કિંગ રાખ્યું નથી. અને નગરપાલિકાની નીતિ બે પ્રકારની છે, વાલા દવાલાની નીતિ, અમુક ગળીમાં ઓટલાઓ સીડી નથી તોડી અને અમારી ગળીમાં કમ્પ્લેટ દબાણ તોડવા આવ્યા છે. તો મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ સર્વે નંબર 93 સીડી સર્વે નંબર 47 84 દરેક ગળી આ સાહેબ જોડે લેઆઉટ પ્લાન બી છે, તો એ ગળી પ્રમાણે બધા દબાણ હટાવે તો અમે બધા એગ્રી જ છીએ. કોઈને કોઈ ભોગો છે આ ગળી?